ધાનેરાની શ્રદ્ધા હોસ્પિટલમાં મહિલાના મોતને લઈ પરિવારે હોબાળો કરતા મામલો તંગદિલી ભર્યો બન્યો. આખરે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરતા મામલો થાળે પડ્યો. સમગ્ર મામલે ધાનેરા પોલીસ થઈ દોડતી. બાકડિયાલ ગામની 40 વર્ષીય મહિલાને ગર્ભાશયનું ઓપરેશન કરાવવા ધાનેરા શ્રદ્ધા હોસ્પિટલ લાવવામાં આવી હતી, જેમાં બ્લડિંગ સતત થતા 5 દિવસ પછી મહિલાનું મોત થતા પરિવારે ડોક્ટર દિનેશ પટેલ પર બેદરકારીનો આક્ષેપ કરી મૃતક મહિલાની લાશને હોસ્પિટલમાં મૂકતા ચકચાર મચી જવા પામી હતી. શરૂઆતમાં પરિવારની વાત ન માનતા ઠાકોર સમાજે ચક્કાજામ કરતા ધાનેરા પોલીસ પણ દોડતી થઈ હતી. ઠાકોર સમાજના આગેવાનો સાથે ધાનેરાના અન્ય ડોક્ટરોએ મીટિંગ કરી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, જો કે પરિવારના તમામ આક્ષેપ ડોક્ટર દિનેશ પટેલે ફગાવી દીધા છે. બીજી બાજુ સતત સમજાવટના પરિણામે આખરે પરિવારે લાશ સ્વીકારી હતી, ત્યારે સવાલોનો હાલ પણ એ જ છે. આખરે કોની બેદરકારીથી થયું મોત? ડોક્ટર સાચો કે પરિવારના આક્ષેપ ખોટા? મહિલાએ જીવ ખોયો એની કોઈ કિંમત જ નહીં. પરિવારના સભ્યોએ ઘરનું સભ્ય ખોયું એનું શું? જે હોય તે પણ હાલ તો ડોક્ટર અને પરિવારના સભ્ય સાથે સમાધાન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. હવે આક્ષેપ તો કોઈ પણ કરી શકે, તમે પણ મારા ઉપર કરી શકો, હું તમારા ઉપર કરી શકું, બરાબર. આક્ષેપ એ કોઈ એ નિર્ણય નથી, નિર્ણય કરવાનું કામ કોર્ટનું છે, બરાબર. એટલે પણ આ દર્દીઓને પોતાનો સ્વજન ગુમાવવાથી આક્રોશ થયો છે, બરાબર. અને મારા ઉપર આક્ષેપ કર્યો છે કે તમે નેગ્લિજન્સથી આ કામ કર્યું છે, પણ અમે પૂરી મેડિકલ જે સાયન્સમાં અમે ભણ્યા છીએ એ મુજબ જ અમે કામ કર્યું છે. અને ઓપરેશન પછી એને કોમ્પ્લિકેશન થયું 7મા દિવસે, તો અમે એને અમારી ભાષામાં કહેવાય DIC, કે જેનો ખૂન કંટાય નહીં, એટલે ખૂન એને બંને પડે અને ઇન્ફેક્શન થયું, અને બીજે શોકમાં થયું, BP ડાઉન થયું, એટલે અમે બધી ટ્રીટમેન્ટ કરી છે. અહીંયા બધા ખૂનના બાટલા ચડાયા, પ્લેટલેટ ચડાયું, અને પછી અમે સારવાર ICU આગળ સારવાર સઘન સારવાર માટે આગળ મળ્યા, ત્યાં એ લોકોએ સારવાર કરી, અને સંજોગો વસાત જે દવા છે એ લાગુ ન પડવાથી દર્દીનું મોત થયું સવારે, આજ સવારે. એમાં જે સાયન્ટિફિકલી અમે મેડિકલ સાયન્સમાં ભણ્યા છીએ એ પ્રમાણે જ અમે દવા કરી છે, અમે કંઈ એમાં નિગ્લિજન્સ કરી નથી, અને અમે દર્દીને બચાવવા માટે જ પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ અમને સફળતા મળી નથી. એટલે એમાં એકદમ તદ્દન પાયા વિવાની વાત છે, બરાબર. અને એમાં અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ આક્ષેપ. કાપી નાખી દે, બીજું કોઈ તુમાર નથી, કોઈ પટાવવાની વાત કરવાની કોઈ જ નથી. નસ કાપી નાખી દે ડોક્ટરે, સિસ્ટમ ને ભણાવવાનું છે, બાજુ સિસ્ટમ ને ભણીને પાછું નીકળી જવાનું છે બારે. ગોટા મારીને પાસે દર્દી મેલી જીતે પાછો. સાહેબ 9 વાગે આવ્યો, બધા સિસ્ટરો હાજર, તાજા પણ આવ્યો.